તો અહીંયા આગળ પણ એક ગેટ છે. હવે આપણે અહીંયાથી આગળ નહીં જઈએ, હવે પાછા આપણે જે હનુમાનજીનું મંદિર છે ત્યાં જતા રહીશું. જો આખો આ જંગલ વિસ્તાર છે અને તેની અંદર આ બુઢિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. કઈક આ રીતનું મંદિર છે અને ઉપર શેડ પણ મારેલો છે. જય શ્રી રામ શિલા. તો અહીંયા દર્શન કરીને પછી તમે આગળ મંદિર તરફ વધી શકો છો. તો કંઈક આ રીતના પગથિયા બનેલા છે, જે ખૂબ જ જૂનો રસ્તો છે, પહેલાંનો, રાજાઓના સમયનો. આ ઘણા પ્રાચીન દરવાજાઓ બનેલા છે અને હાલ બંધ છે, આ રસ્તો બંધ કરી દેવામાં આવે છે. આ જગ્યા દર્શન લાયક છે, વત્તા તેની સામે એક મોઈનાનું ઝાડ છે, એની અંદર આપોઆપ કુદરતી પ્રકૃતિ સ્વરૂપમાં ગણપતિ પણ બનેલા છે. તો આ જગ્યાએ જોતા અને કહેવાય છે કે એના ઇતિહાસમાં કે જે પાવાગઢના બુઢિયા દરવાજા, બુઢિયા હનુમાનના દર્શન કરી અને જે મહાકાળી પાસે જાય તો એની યાચના પૂરી થાય છે, આવું પરંપરાથી આદિવાસી કહેતા આવ્યા છે. અને આદિવાસી પહેલાં અહીંયા આવે છે, પછી ઉપર જાય છે, એ મોટાભાગે પેદલ ચાલે છે. મિત્રો, સામે છે પાવાગઢ ઉપર જવાનો માર્ગ અને આપણી એક્ઝેક્ટ સામે છે સૂર્યચંદનમણી વિસામો. તેની પાસે થઈને તમે જે હનુમાનજીનું મંદિર છે તે તરફ જઈ શકો છો. તો કંઈક આ રીતનો રસ્તો છે, આ જોઈ શકો છો. તો આ રીતના રસ્તે આપણે જવાનું છે હનુમાનજીના મંદિર સુધી. મિત્રો, જંગલ તરફ આગળ વધી રહ્યા છે. કંઈક આ રીતનું પાવાગઢનું જંગલ જોવા મળે છે. અને રસ્તાની વાત કરીએ તો કંઈક આ રીતનો સિંગલ પટ્ટી રસ્તો છે. અત્યાર સુધી અમને હનુમાનજીના મંદિર વિશે ખબર નહોતી. અમે એક ભાઈનો વિડીયો જોયો યુટ્યુબની અંદર અને ફાઇનલી આપણે તે મંદિરની વિઝિટ કરવા માટે પહોંચી ગયા. તો કંઈક આ રીતનો રસ્તો છે અને સામે મંદિર પણ આપણને દેખાઈ ગયું છે. જે વિસામો છે ત્યાંથી વધારે દૂરી પણ નથી, તો તમે તેની મુલાકાત પણ લઈ શકો છો. આ સામે તમને દેખાઈ રહ્યું છે તે છે હનુમાનજીનું મંદિર અને આખો વ્યૂ જોઈ શકો છો, કેટલો જોરદાર વ્યૂ છે અહીંયાનો. અહીંયા તમને જોવા મળશે શ્રી રામ શિલા, વાંચી શકો છો જય શ્રી રામ શિલા. તો અહીંયા દર્શન કરીને પછી તમે આગળ મંદિર તરફ વધી શકો છો. તો કંઈક આ રીતનો રસ્તો છે અને આ સામે છે હનુમાન દાદાનું મંદિર અને સાથે અહીંયા પ્રાચીન દરવાજાઓ પણ છે, તો તે પણ જોઈશું. પેલા આખો વ્યૂ જોઈ શકો છો અહીંયાનો, કંઈક આ રીતનો વ્યૂ છે. અમે જે સૂર્યચંદનમણી વિસામાં હતો ત્યાંથી આપણે આવ્યા છે. કંઈક આ રીતનો સિંગલ પટ્ટી રસ્તો છે અને વધારે દૂર નથી, રોડથી ખાલી 500 મીટરની દૂરી પર છે. અને આ સામે છે બુઢિયા હનુમાનજીનું મંદિર. તો હવે આપણે આગળ હનુમાનજીના દર્શન કરીશું. એ સાથે તમે આખો વ્યૂ જોઈ શકો છો, આખો આ જંગલ વિસ્તાર છે અને તેની અંદર આ બુઢિયા હનુમાન દાદાનું મંદિર આવેલું છે. કંઈક આ રીતનું મંદિર છે અને ઉપર શેડ પણ મારેલો છે. અહીંયા મહારાજજી પણ રહે છે, તેમની જોડેથી થોડી માહિતી આપણે લઈશું. તો ચાલો હવે દર્શન કરીએ આપણે બુઢિયા હનુમાનજીના. તો મિત્રો, આ છે તે બુઢિયા હનુમાનજીનું મંદિર અને આ જે મંદિર છે તેની એક્ઝેક્ટ સામે તમને જોવા મળે છે બુઢિયા દરવાજો, જેથી આ હનુમાનજીને બુઢિયા હનુમાનજી કહેવાય છે. જે હું તમને નજીકથી બતાવું, તો તમે પાવાગઢના ઇતિહાસની અંદર ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું છે કે પાવાગઢની અંદર બુઢિયા દરવાજો આવેલો છે. તો આ છે તે બુઢિયા દરવાજો, જે હાલના સમયની અંદર બંધ કરી દેવામાં આવે છે. બાકી આ જૂનો રસ્તો છે પહેલાંનો, જે હાલ બંધ છે, અહીંયાથી કોઈ પણ નથી જતું. તો આ જે દરવાજો છે તેની પાસે જ છે હનુમાનજીનું મંદિર, જેથી આ હનુમાન દાદાને બુઢિયા હનુમાન દાદા કહેવામાં આવે છે. અને આખો વ્યૂ છે અહીંયાનો. આ સામે છે હનુમાનજીનું મંદિર. અહીંયા તમને મંદિરની આગળ એક હવનકુંડ જોવા મળે છે અને આ છે બુઢિયા હનુમાનજીનું મંદિર. તો હવે આપણે હનુમાનજીના દર્શન કરીશું. આ સામે તમે બુઢિયા હનુમાનજીના દર્શન કરી શકો છો. અત્યારે અહીંયા અખંડ દીવો પણ ચાલુ છે, તો આ સામે તમે હનુમાનજીના દર્શન કરી શકો છો. આ સામે પણ તમને હનુમાનજીની પ્રતિમા જોવા મળે છે. તો આ છે આખા મંદિરનો વ્યૂ. તો આ છે વર્ષો જૂની હનુમાનજીની પ્રતિમા. તો આખો આ હનુમાનજીના મંદિરનો વ્યૂ છે. તો કંઈક આ રીતનું મંદિર છે જે આગળ આપણે સામે જોયું. અહીંયા ઉપર શેડ મારેલો છે અને કંઈક આ રીતની જગ્યા છે. તો ગમે ત્યારે તમે પાવાગઢ આવો તો અહીંયા આ બુઢિયા હનુમાનજીના દર્શન કરવા માટે આવી શકો છો. ઘણા બધા લોકો હજુ આ હનુમાનજીના મંદિર વિશે નથી જાણતા, તો ગમે ત્યારે પાવાગઢ આવો તો આ બુઢિયા હનુમાનજીના મંદિરની મુલાકાત લો. મિત્રો, આ જે હનુમાનજીનું મંદિર છે ત્યાં નાના મોટા પશુ પક્ષીઓ અહીંયા આવતા હોય છે, તો તેમના માટે અહીંયા પાણીની પણ સગવડ રાખે છે, જેથી પક્ષીઓ હોય કે પશુ હોય તે આવે છે અને અહીંયાથી પાણી પીને પછી જતા રહે છે. તો સામે પણ એક પાણીનો કુંડ બનાવેલો છે, ત્યાં પણ પાણી ભરી રાખે છે. અને અહીંયા પક્ષીઓ માટે થોડું ખાવાનું પણ નાખી મૂકે છે,
અહીંયા દાણા પણ નાખી મૂકે છે જેથી પશુ પક્ષીઓ આવે તો અહીંયા ભોજન કરીને પછી જતા રહે છે. એ બુડિયા દરવાજો, તો આ જે બુડિયા દરવાજો છે તેની પાસે જ તમને આ એક મહાદેવનું પણ મંદિર જોવા મળે છે. તો આ જોઈ શકો છો, આ છે મહાદેવનું મંદિર. તો અહીંયા તમે આ મહાદેવના શિવલિંગના પણ દર્શન કરી શકો છો. એક બાજુ તમને ગણેશજીના દર્શન થશે, પાર્વતી માતાના દર્શન થશે, અહીંયા નંદીજીના દર્શન કરી શકો છો. તો અહીંયા મહાદેવનું પણ મંદિર જોવા મળે છે. મિત્રો, એ સાથે અહીંયા આખો વ્યૂ જોઈ શકો છો, આજુબાજુનો નેચરલ એકદમ જંગલ વિસ્તાર. મિત્રો, સામે છે બુડિયા હનુમાનજીનું મંદિર. ત્યાં દર્શન કરીને તે મંદિરની એક્ઝેક્ટ સામે તમને આ પ્રાચીન રસ્તો જોવા મળે છે, જે રાજાઓના સમયનો છે, જેને કહેવાય છે બુડિયા દરવાજો. અહીંયા તમે વાંચી શકો છો, બુડિયા દરવાજા. તો અહીંયા તમે નામ સાંભળ્યું હશે બુડિયા દરવાજો, પણ તમે અત્યાર સુધી જોયો નહીં હોય, કેમ કે આ રસ્તો જંગલની અંદર છે અને જે હાલ બંધ છે, અહીંયા કોઈ પણ આવતું નથી. અહીંયા હનુમાનજીનું મંદિર પણ છે. તો જોઈ શકો છો, જે સમયે રાજાઓનું શાસન ચાલતું હતું તે સમયે અને ત્યાર પછી પણ અહીંયા આ રસ્તાનો ઉપયોગ કરીને લોકો પાવાગઢ સુધી જતા હતા. જે રસ્તો હાલ બંધ છે, આ તમે જોઈ શકો છો કંઈક આ રીતનો રસ્તો છે. અહીંયા આગળ પણ તમને કંઈક આ રીતના પગથિયા જોવા મળશે. તો કંઈક આ રીતના પગથિયા બનેલા છે, જે ખૂબ જ જૂનો રસ્તો છે, પહેલાંનો, રાજાઓના સમયનો. અને આ પગથિયા છેક ઉપર સુધી જાય છે. અને અહીંયા પણ એક આ પ્રાચીન ગેટ જોવા મળે છે, આ સામે તમે જોઈ શકો છો. અને આ ઉપરથી બધેથી પાણી ટપકી રહ્યું છે અને તે પાણી અહીંયા થઈને આ નીચે જઈ રહ્યું છે, આ જોઈ શકો છો. તો આ સામે એક પ્રાચીન ગેટ પણ છે, જે અત્યારે બંધ છે. આપણે સામે થઈને આવ્યા છે. તો આપણને આ બધી માહિતી અહીંયાના મહારાજે આપી છે. પ્રાચીન જગા છે, ઐતિહાસિક છે, જે પ્રાચીન રસ્તો છે નીચેથી ઉપર મહાકાળી જવાનો. મોચી પહેલાં જે આ રસ્તો છે, તો જંગલ વચ્ચે જે બુડિયા દરવાજા કહેવામાં આવે છે, બુડિયા દરવાજો, બુડિયા હનુમાનનું મંદિર આવેલું છે તથા એ પ્રાચીન છે. યા જંગલના હિસાબે અવર જવર નથી, એ રસ્તો બંધ થઈ ગયેલો છે તથા આ જે દરવાજો છે પ્રાચીન, એ દરવાજા બુડિયા દરવાજા છે. બીજા અંદર ત્રણ દરવાજા છે, જે ભયાનક ઇમારત જૂની થવાથી તે અવર જવર બહુ ઓછી છે. ભવિષ્ય કોઈ જાણકાર માણસ હો, એ આદિવાસી હોય તો આવે, નહીં તો અહીં કોઈ આવી શકતું નથી. વત્તા રસ્તાનો પ્રોબ્લેમ છે, આગળ વિસામો છે, વિસામાથી રસ્તા અગર પૂછે તો બતાવે તો માણસ આવી શકે છે પગદંડી, નહીં તો ત્યાંથી રસ્તો બી મળવો મુશ્કેલ છે. પણ ત્યાં એને વિસામાવાળાને પૂછો તો તે જવાબ આપે કે પરમાન ચાલવું, યા તો એના વિસામાંથી ઉપરના બીજો ટર્ન આવે છે, ત્યાંથી એક જે અમના વૃક્ષ રૂપ રોપ્યા છે એ જગ્યાથી એક મોટો પથ્થર છે, એથી પણ પગદંડી રસ્તો અંદર આવવાનો છે. અને અહીંયા મને મારી બચપનથી જિંદગીથી મારી સમક્ષ આ વસ્તુ હું જોતો આવ્યો છું, અને ત્યારથી પાવાગઢની પરિક્રમા તથા એના એક એક જંગલની અંદર જે અવશેષો પડેલા છે એ બધાની મને માહિતી છે. મને આ ભૂમિ પર અત્યાર સ્થાયી થવામાં મને 8 વર્ષ થયા છે, જે આ જગ્યા ઉપર કોઈ અવર જવર નથી, કોઈ ઇન્કમ નથી કે કોઈ દર્શનિક નથી. જે જે જોનતા હોય તો આવે, ના જોનતા હોય તો કોઈ અહીં આવી શકતું નથી. જાનવરો બી અમુક અમુક રાતના સમયમાં આવી જાય છે. તો આ રસ્તાને રસ્તો બનાવવો અને બનાવવામાં મેં માગણી કરું છું કે જેથી આ પ્રાચીન જગ્યા છે તે દુનિયાને ખબર પડે, આ જે યાત્રાળીઓ આવે છે તેમને પણ ખબર પડે કે ભાઈ અહીં પ્રાચીન હનુમાનજી, બુડિયા હનુમાન જે અહીં છે, બિરાજમાન છે. અને હું 8 વર્ષથી પડ્યો છું આ જગ્યા બનાવવા માટે, કે જે કરતા કંઈ આ જગ્યા એની બને અને બાહ્ય આવે. જે પાવાગઢના અવશેષ, પુરાણા ઐતિહાસિક વસ્તુઓ છે, જેવા ખૂણિયા મહાદેવ છે, ગુપ્તેશ્વર છે, પાછલા ભાગમાં કોટવાળી માતા છે, પાછળ ટપલા વાવ હનુમાન છે, મહાદેવ પણ છે, એવી રીતે આ બી એક જગ્યા મધ્યમ જગ્યા છે, જે મોચીથી નીચે બસ ડેપોની બેની વચમાં આવે છે, વિસામાના પાછલા ભાગમાં, અને ત્યાર પછી મોચી ઉપર આવે છે. મોચી અહીંયાથી 2 કિલોમીટર જાય અને
યાંથી ડેપો, આ જગ્યાથી ડેપો જવું હોય તો 3 કિલોમીટર થાય. 5 કિલોમીટરના વતમાં મધ્યમ જગામાં આ હનુમાન આવેલા છે. અને અહીંયા ગુજરાત ખાતે, પાવાગઢ ખાતે મારું નાનું નામ છે, ઉદયગીરી મહારાજથી વધારે ફેમસ છું. અને આજે સ્થાયી હું કંઈ જતો નથી, કોઈથી માગતો નથી, કોઈથી લેવા દેવા નહીં, પણ મારામાં એક ધ્યેય છે કે આ જગ્યાને કોઈ પણ હિસાબે બનાવી. તો આ જગ્યા દર્શનના લાયક છે. વત્તા તેની સામે એક મોઈનાનું ઝાડ છે, એની અંદર આપોઆપ કુદરતી પ્રકૃતિ સ્વરૂપમાં ગણપતિ પણ બનેલા છે. તો આ જગ્યાએ જોતા, અને કહેવાય છે કે એના ઇતિહાસમાં કે જે પાવાગઢના બુઢિયા દરવાજા, બુઢિયા હનુમાનના દર્શન કરી અને જે મહાકાળી પાસે જાય તો એની યાચના પૂરી થાય છે, આવું પરંપરાથી આદિવાસી કહેતા આવ્યા છે. અને આદિવાસી પહેલાં અહીંયા આવે છે, પછી ઉપર જાય છે, એ મોટાભાગે પેદલ ચાલે છે. તો એ લોકોની અવર જવર અમુક નવરાત્રી હો યા ચૈત મહિનામાં એમની અવર જવર થાય છે. બાકી પબ્લિક જે જોનતો હો એ આવે છે. વધતા અત્યારે મારું જે કંઈ ખર્ચા પાણી, મારું ગુજરાન જે ચાલે છે, એ મારી અહીંયા જે ટેક્સી જીપ ડ્રાઈવરો છે બધી સમાજ એમની, એ બધા ભેગા થઈને ઉઘરાઈને મહિનાનું મને સાધન ભરી આવે છે, જેથી કરીને મારું ગુજરાન ચલાવું છું. વધતા કોઈ પણ રખડતો આવે તો એને પણ હું સેવા આપું છું. યા જે પોલીસ ખાતાના કહેવા થકી યા, કેમ કે એકાંત જગા છે એટલે રાત વાસો એકલ લોકલમાં હું યા કોઈને રહેવા દેતો નથી. દિવસે આવે રાત્રે કોઈ બી હો, સાધુ જાન પહેચાન હોય એનું પૂરણ અમારી ટકસાલોમાં જવાબ આપતો હો તો એને અમે જોઈલો હો. યા કભી કેમ કે સંત સાધુમાં સંમેલનમાં અમારા બધાની ખબર હોય છે, એટલે જે જાણતા માણસને રોકાવટ આપું છું, અને જે નથી જાણતો અંજાન છે, જે ડાઉટફુલ છે તો એને હું અહીંયા રાખવા રહેવા દેતો નથી. એટલે દિવસમાં ગમે તે આવે, રાતના 6 વાગ્યા પછી અહીંયા હું કોઈને રહેવા દેતો નથી. આ રીતે આ જગ્યાનું સંચાલન ચાલે છે. ત્યાં કોઈ આવક જાવક ત્યાં નથી, ત્યાં કોઈ વસ્તુ. હવે આ જગ્યા બનાવવામાં થોડી મદદ થઈ જાય કે જેથી આ જગ્યા પ્રાચીન છે અને હું જોવાનું છે ને એનો ઇતિહાસ પણ બોલે છે. જે જૂનામાં જૂનો રોડ રસ્તો જે છે, પગદંડી નહીં પણ પગથિયા, એ પગથિયા પ્રાચીન છે. જૂના ઇમારતને લીધે આ લોકોએ બંધ કરી છે કે બધી જગાઓ, ખુનિયા મહાદેવ, ગુપ્તેશ્વર મહાદેવ, પાછળના ભાગ, આ બધા જ એના ઇતિહાસમાં મળે છે. તો આ કેમ, આ તો એના મેઇન રસ્તા ઉપર મધ્યમ જગામાં છે, તો બી આનો ઇતિહાસ કે હોવાની કોઈ દેખરેખ નથી. તો આ ટ્રસ્ટ, પાવાગઢ ટ્રસ્ટથી મળીને આ વાત કરી રહ્યો છું. જો આ ટ્રસ્ટ બી થોડી નજર લગાવે, યા એના કોઈ નેતા સરપંચ જે બી હો એ થોડું ધ્યાન આપે અને આ જગ્યા થોડી વ્યવસ્થિત બને, જે 5 માણસ 5 સાધુ યા ભજન કીર્તન કંઈ થાય યા કોઈ સંઘ આવીને રહી શકે એવી વ્યવસ્થા બનવી જોઈએ. લાઇટની બને વ્યવસ્થા થવી જોઈએ. અત્યારે તો વિસામાંથી હું વાયર ખેંચીને ચલાવું છું, પાણીની સવળ થઈ છે, પાણીની પાઇપલાઇન અહીંથી વિસામે જાય છે, તો અહીંથી એક નળ મુકાયો છે અને જે ટાંકી છે એની મરામત કરાવવાની છે. આઈ હોપ કે આજનો વિડીયો તમને ખૂબ જ ગમ્યો હશે. મિત્રો, વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ગમે ત્યારે પાવાગઢ આવો તો આ બુઢિયા હનુમાન દાદાના દર્શન કરવાનું ભૂલતા નહીં.